ज्ञानशाला में फरी एक बार आप सर्वे नु हार्दिक स्वागत छे। छेल्ला लेक्चर में आपणे चेप्टर नंबर 9 त्रिकोणमितिना उपयोगनी शुरुआत करेली अने आपणे तमने एक बात करेली के हवे चेप्टर नंबर 9 ना मार्क आपणा माटे रोकड़ा छे। केम रोकड़ा छे? तो बेसिक पेपर में आमांथी 2 मार्कनो दाखलो पूछाय छे, स्टैंडर्ड में 4 मार्कनो। एटले चेप्टर ने जतू करवा जेवू नथी। अमुक वस्तु जो आपणे याद राखी लईशुं, समझी लईशुं तो चेप्टरना मार्क रोकड़ा मळशे। कदाच કોઈ એવો અઘરો દાખલો પૂછે જાય તો એની વાત અલગ છે, બાકી મોટે ભાગે સહેલો દાખલો પૂછાય છે। અને અમુક વસ્તુ આપણે યાદ રાખેલી જો તમે એટલું યાદ રાખશો તો તમને જરૂરથી આ દાખલો આવડશે। જેમ કે આપણે 3 સૂત્રોની જરૂર પડવાની, સાઇન, કોસ અને ટેન, તો એને આપણે શોર્ટકટ શું યાદ રાખેલી? સાઇન સાપ, કોસ પાક અને ટેન સાપ, સાઇન સાપ, કોસ પાક અને ટેન સાપ। હાલો સાઇન કોસ ટેનના સૂત્ર થઈ ગયા। કિંમતો આપણે યાદ રાખવાની, એના માટે કોષ્ટક આપણે યાદ રાખવું। હવે ક્યારે કઈ કિંમત વાપરી એના માટે આપણે શું શીખાતા મિત્રો? કે ભાઈ જો રકમમાં ઉચ્છેદ કોણ કે ઔષેદ કોણની વાત હોય તો ફરજિયાતપણે રકમમાં કોની વાત હોય? ઉચ્છેદ કોણ કે ઔષેદ કોણ? ઉચ્છેદ કોણ કે ઔષેદ કોણની વાત હોય તો ફરજિયાત આપણે કયું સૂત્ર આવશે? ટેનનું સૂત્ર આવશે। હાલો તો અહીંયા તો પ્રશ્ન પૂરો થઈ ગયો। ટેનનું સૂત્ર આપણને આવડે, ટેન સાપ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। હવે વાત શું રહી? તો બાકીના ક્યારે સાઇન અને કોસનું સૂત્ર વાપરવું? કે જ્યારે આપણે આકૃતિ દોરીને આપણને એવું લાગે કે આ ત્રાસી બાજુનો ઉપયોગ થયેલો છે ને, ઈ માપ આપેલું હોય અથવા તો ઈ માપ શોધવાનું હોય તો આપણે કયું સૂત્ર વપરાય? સાઇન અને કોસનું સૂત્ર વપરાય। બાકી ક્યાંય સાઇન અને કોસના સૂત્રની જરૂર પડશે નહીં। જેમ કે આપણને કીધું કે આ દોરડાની લંબાઈ શોધો તો સાઇન કોસ વાપરવું પડે, આ નિશાળીની લંબાઈ શોધો તો સાઇન કોસ વાપરવું પડે, આ પતંગની દોરીની લંબાઈ શોધો તો સાઇન કોસ વાપરવું પડે। ટૂંકમાં ત્રાસી બાજુ કર્ણની જરૂરિયાત હોય ને તો જ સાઇન કોસ આવે, બાકી બધામાં કયું આવે? ટેન। આ ઉચ્છેદ કોણમાં તો ત્રાસી બાજુ કોણ હોય? એ ઉચ્છેદ કોણના દાખલામાં તો ત્રાસી બાજુ દ્રષ્ટિરેખા હોય છે, માટે અહીંયા ક્યારેય લગભગ ટેન સિવાય કોઈ સૂત્ર વપરાતું નથી। હવે દાખલા આપણે 2 પ્રકારના આવશે। એક દાખલા કેવા કે જેની અંદર એક કાટકોણ ત્રિકોણ બનતો હોય, તમને શું કરેલું હોય? ખૂણો આપેલો હોય છે, આ 2-3 બાજુમાંથી 2 બાજુ, એક બાજુ આપેલી હશે અને બીજી બાજુ શોધવાની હશે। તો અહીંયા આપણે સૂત્ર વાપરીએ, દાખલા તરીકે આ સામેની આપેલી અને કર્ણ શોધવાનો તો કોઈનું સૂત્ર આવે? સાઇન। પાસેની આપેલી અને કર્ણ શોધવાનો તો શેનું આવે? કોસ। પાસેની આપેલી અને કર્ણ શોધવાનો હોય તો કોસ, પાસેની આપેલી અને સામેની શોધવાનું તો ટેન। તો હવે શું કરશું આપણે? એક જ ત્રિકોણ હોય ને તો તમારે માત્ર નક્કી શું કરવાનું મિત્રો, કે કઈ બાજુ આપેલી છે અને કઈ બાજુ શોધવાની છે, એના આધારે તમારો દાખલો થઈ જ જાય। એ સૂત્ર મૂકો, એક કિંમત આપેલી, એક ખૂણાની કિંમત આપેલી, દાખલો થઈ જશે આરામથી। પણ જો વાત કરીએ કે આકૃતિ કંઈક આવા પ્રકારની હોય, આ 2 ત્રિકોણ બને, એક આખો ત્રિકોણ અને એક આ 12નો ત્રિકોણ, 2 ત્રિકોણ આપેલા હોય ત્યારે આપણે શું શીખાતા મિત્રો? કે બંને ત્રિકોણના અહીંયા ઉચ્છેદ કોણો આપેલા છે કે ઔછેદ કોણો હોય તો બંને ત્રિકોણના આપણે શું લઈ લેવાના? વારા ફરતી ટેન લઈ લેવાના, વારા ફરતી શું લઈ લઈશું? ટેન। અને પછી આ સીધી રેખા, પછી શું લઈ લેવાની? સીધી રેખા। તમને આ રીતે આપેલું હોય તો પણ આપણે એવું કરશું, તો બંનેના પહેલાં આપણે શું લઈ લઈશું મિત્રો? ટેન। કયા 2 ત્રિકોણ? એક અંદરનો ત્રિકોણ અને બીજો આખે આખો 12નો ત્રિકોણ, બંનેના શું લઈ લેવાના? ટેન જ તે। અને પછી શું આપણને આ જો શોધવાનું કીધેલું હોય ને તો આ સીધી રેખા લઈ લેવાની, સીધી રેખા જેની અંદર 3 બિંદુઓ હોય, એટલે આખું માપ કેટલું થાય તો આ 2 ટુકડાનું બનેલું હોય, તો બંનેનો શું કરવાનો? સરવાળો। આટલું તમારા મગજમાં હોય ને એટલે કોઈ પણ દાખલો થાય, બધા જ દાખલા જશે। છેલ્લા લેક્ચરમાં પણ આપણે શીખા, આગળ પણ શીખવે, જો આગળ પણ આપણે એ દાખલા ગણવી હિત થઈ જશે તમારે। શું યાદ રાખજો મિત્રો? 2 ત્રિકોણ આપેલા હોય તો બંનેના ટેન લઈ લેવાના અને પછી સીધી રેખા ગોતવાની, એટલે આપણો દાખલો થઈ જશે। ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો આપણે, દાખલા નંબર 9 શું કીધેલું છે આપણને? એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે। એટલે ટાવરના તળિયાથી ઇમારતના ટોચના ઉચ્છેદ કોણનું માપ આપણને કેટલું આપેલું મિત્રો? 30। અને ઇમારતના તળિયાથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું? 60। જો
ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. તો આપણને કંઈક આવી કંઈક રકમ આપેલી છે. જો મિત્રો કે ભાઈ ટાવરનું તળિયું, તો આ ટાવરનું તળિયું થશે ત્યાંથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું મિત્રો આપણને 30. અને ઇમારતનો તળિયો, તો આ ઇમારતનું તળિયું ત્યાંથી ટાવરના ટોચનું માપ કેટલું આપેલું મિત્રો 60. જો ટાવરની ઊંચાઈ, આ ટાવરની ઊંચાઈ કેટલી આપેલી મિત્રો 50, તો ઇમારતની ઊંચાઈ આપણે શોધવાની છે. આકૃતિ આ રાખો તો એ વાંધો નહીં, આપણે તો આવી દોરી, પણ પેપરમાં આપણે કેવી દોરશું તો સાદી આકૃતિ, સહેલી આકૃતિ દોરી દઈશું ભાઈ. કે આ રીતે એ આ જમીન, અહીંયા ઇમારત, એને નામ આપી દેવું આપણે એ બી, કે ભાઈ એ બી ઇમારત છે. તો એ બી એટલે શું થાય છે, ઇમારતની ઊંચાઈ. તો ઇમારતની ઊંચાઈ કે આપેલી નથી એમ નામ રાખો. ચલો સામે આપણે મૂકી દઈએ ટાવર, આ સીડી. તો ટાવરની ઊંચાઈ શું થશે મિત્રો, ટાવરની ઊંચાઈ સીડી બરાબર, ટાવરની ઊંચાઈ કેટલી આપેલી મિત્રો 50 મીટર. તો સીડી બરાબર કેટલા થશે મિત્રો 50 મીટર. હવે સામાન જુઓ મિત્રો, કે ઇમારતની, સોરી, ટાવરના તળિયાથી ઇમારતની ટોચ, ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું મિત્રો 30. અને ઇમારતના તળિયાથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું એ 60. અને આપણે મેળવવું શું હોય તો ઇમારતની ઊંચાઈ એ બી મેળવવી છે. હાલો બીજી કંઈ ખબર પડે કે ન પડે, આપણે શું શીખાય, બે ખૂણા આપેલા છે, બીના ટેન લઈ લો, બે ત્રિકોણના ટેન લઈ લો, બે ત્રિકોણ અહીંયા છે. હાલો આ લખાણ થઈ ગયું, ખૂણાનો એક ઉલ્લેખ કરી દેવી, કયા કયા ખૂણા છે. તો ભાઈ આ ખૂણાનું શું થાય છે, એ ડી બી, ખૂણો એ ડી બી બરાબર કેટલાનો છે 30. અને ખૂણો સી બી ડી, ચલો હવે લઈ લઈ, બંને ત્રિકોણ લઈ લઈ, વારા ફરતી લેવી, ગમે તે ત્રિકોણ પહેલા લો તો ચાલે, બીજો લો તો ચાલ. ચલો પહેલા આપણને જે માપ આપેલું હોય ને એ ત્રિકોણ લઈ લઈએ આપણે. ચલો તો આ ત્રિકોણ લઈએ, કયો ત્રિકોણ, તો ત્રિકોણ સી બી ડી માટે. ચલો આવા પ્રકારનો કંઈક ત્રિકોણ આપેલો અહીંયા, અહીંયા સી, અહીંયા ડી અને અહીંયા બી, ખૂણો કેટલાનો છે મિત્રો 60. અને કેટલું માપ આપેલું હા 50. ફરજિયાત આપણે કયો લેવાનો મિત્રો, ટેન જ તે, તો લઈ લઈએ આપણે ટેન. તો ટેન 60 બરાબર, ટેન સાપ, સાપ એટલે સામેની બાજુ, ટેન 60 બરાબર સામેની બાજુ કેટલી છે મિત્રો સીડી, છેદમાં પાસેની બાજુ શું છે મિત્રો બીડી, સામેની બાજુ સીડી છેદમાં પાસેની બાજુ બીડી. ટેન 60ની કિંમત મિત્રો વર્ગમૂળમાં 3, સીડીનું માપ આપણને આપેલું કેટલું મિત્રો 50 છેદમાં બીડી, બીડી સામે જાય ભાગાકારમાં છે, સામે જાય તો ક્યાં આવશે મિત્રો ગુણાકારમાં, ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, તો વર્ગમૂળ 3 ગુણ્યા બીડી બરાબર સીડી. ચલો બરાબર સીડીનું માપ તો આપણી જોડે છે, કેટલા છે 50, તો બરાબર શું આવશે મિત્રો 50. ચલો આપણે બીડીનું માપ જોઈએ તો એની સાથે ગુણાકારમાં એ સામે જાય તો ક્યાં આવશે ભાગાકારમાં, તો બીડી બરાબર 50ના છેદમાં વર્ગમૂળ 3 મીટર, આપણને શું મળી ગયું બીડી. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ આપણે, બીજો ત્રિકોણ કયો છે, તો આવા કંઈક પ્રકારનો છે મિત્રો, અહીંયા છે એ, અહીંયા છે બી અને અહીંયા છે ડી, અને ખૂણો કેટલાનો આપેલો હોય 30. તો ત્રિકોણ એ બી ડી માટે આપણે એનો પણ શું લઈ લઈશું 10. ચલો આમાંથી એકય બાજુ આપણી પાસે છે નહીં, એ બી તો આપણે શોધવાની છે, બીડીનું માપ હવે આપણી જોડે છે કેટલું છે 50ના છેદમાં વર્ગમૂળ 3.
चलो एनो पण आपणे 10 लई ली तो शुं थशे जोवो तो भाई 10 30 बराबर सामेनी बाजु एटले कोण थशे मित्रो ए बी छेदमां पासेनी बाजु एटले शुं थशे बी डी 10 30 ની કિંમત જો 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર AB નું માપ આપણે મેળવવાનું તો એમ નામ છેદમાં BD નું માપ મૂકવાનું છે પણ પહેલા આપણે BD ને સામે મોકલી દઈ પછી એનું માપ મૂકવી અથવા તો એમ નામ રાખો તો પણ વાંધો નહીં 50 ના છેદમાં વર્ગમૂળ 3 આ આખે આખું પદ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં તો શું બનશે મિત્રો 1 ના છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા 50 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર AB ચલો તો ઉપરનો ગુણાકાર ઉપર સાથે નીચેનો ગુણાકાર નીચે સાથે તો 50 એકા 50 છેદમાં વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ ભેગા થાય તેનો ગુણાકાર વર્ગમૂળમાં થાય તો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 કેટલા થશે 3 કેટલા થશે મિત્રો 3 અથવા તો શું કહી શકાય મિત્રો વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળમાં થાય એટલે કેટલા થાય વર્ગમૂળમાં 9 કેટલા થાય વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ તો નીકળે કેટલું નીકળે મિત્રો 3 તો બે રીતે યાદ રાખજો તમે વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળની અંદર જ થાય વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 9 અથવા તો એવું યાદ રાખો કે વર્ગમૂળ વર્ગમૂળ સમાન ભેગા થાય ને તો વર્ગમૂળ નીકળી જાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તો કેટલા આવે ખાલી જવાબ 3 ચલો 50 ભાગ્યા 3 ભાગાકાર કરવી આપણને કેટલો જવાબ મળે છે 50 ભાગ્યા 3 તો 3 એકા 3 2 વધ્યા 0 6 3 18 અહીંયા 10 કો અહીંયા 1 કેટલા વધ્યા 2 હવે તો ભાગ ચાલે નહીં પોઈન્ટમાં લેવો પડે પણ આપણને કંઈક પાછળ જવાબ આવો કંઈક આપેલો છે મિશ્ર સંખ્યામાં આપેલો છે તો મિશ્રમાં કેવી રીતે લખવાનું જો મિત્રો આપણી પાસે આવું છે 3 ભાગફળમાં 6 અને શેષમાં 2 તો આને અપૂર્ણાંકને આપણે જો મિશ્રમાં ફેરવવો હોય ને તો આને એક ચક્ર ફેરવવાનું એટલે 16 ને ક્યાં લખશું આપણે સાઈડમાં 3 ક્યાં જશે છેદમાં અને 2 ક્યાં જશે અંશમાં આ મિશ્ર સંખ્યા થઈ ગઈ આનો તમે આ રીતે આ જવાબ આવે 16 3 48 48 ને 2 50 50 ભાગ્યા 3 તો માટે આપણો જવાબ શું બની ગયો મિત્રો એ બી બરાબર 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 મીટર આપણને 2 આવડવું પડે જો આને આને આપણે અપૂર્ણાંકમાં ફેરવો શું કરવાનું આ 2 નો ગુણાકાર વત્તા અંશ આ 2 નો ગુણાકાર વત્તા અંશ અને જો એને મિશ્રમાં અપૂર્ણાંકમાંથી મિશ્રમાં ફેરવો હોય તો શું કરવાનો ભાગાકાર ભાગાકારમાં શું કરવાનું તો શેષમાં પોઈન્ટ લાવવાનું નહીં શેષ આવી જાય ને પછી આપણે એને એક ચકડું ફેરવી દેવાનું જો આ રીતે આ 16 3 2 હતા આને અંશમાં ઉપર જવા દો આને નીચે જવા દો ને આને સાઈડમાં લાવો એટલે અપૂર્ણાંક સંખ્યામાંથી મિશ્ર સંખ્યા આપણી બની જાય અને મિશ્રમાંથી અપૂર્ણાંક ફેરવવા માટે શું કરવાનો આ 2 નો ગુણાકાર વત્તા શું કરવાનો અંશ ભાગ્યા છેદમાં જે હોય તો એમનો એમ રહે છે તો આવડે મિત્રો કંઈ જ કરવાનું નથી માત્ર શું કરવાનું તો બંને ત્રિકોણના 10 લઈ લેવાના પછી જરૂર પડે તો સીધી રેખા લઈ લેવાના એટલે કોઈ પણ દાખલો થાય થાય ને થાય હજી તમે ન માનતા હજી એક દાખલો આપણે આગળનો દાખલો ગણવી એમાં પણ એવું બનશે એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે ભાઈ આ માર્ગની પહોળાઈ કેટલી આપેલી મિત્રો આપણને 80 મીટર માર્ગની પહોળાઈ કેટલી આપેલી 80 મીટર સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં એટલે કાટખૂણે છે માર્ગ પર આવેલા એક બિંદુ એથી એટલે માર્ગ પર આવેલું આ બિંદુ આપણે લઈ લઈએ મિત્રો માર્ગ પરનું આ બિંદુ જેને આપણે કંઈક નામ દઈ દઈશું ડી બિંદુ કે ઈ બિંદુ ઈ બિંદુ એથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે મિત્રો 60 અને 30 છે ચલો કેટલું છે ઉચ્છેદ કોણનું માપ મિત્રો 60 અને 30 તમે આમ પણ લખી શકો પણ અહીંયા એક ધ્યાન રાખજો મિત્રો કે આપણે આ માપ કેવી રીતે લખશું મિત્રો
તો મિત્રો સમજો, જો આવા પ્રકારની વાત હોય, આ કાટખૂણો થઈ ગયો. હવે જોજો, કોઈ પણ ખૂણો અહીંયા લખું તો આ કેટલાનો થાય? ઓછો. એની કરતાં આ ખૂણો કેટલો થયો? વધુ. એટલે જ્યાં મોટો ખૂણો બનતો હોય ને, એ મોટો હોય, 60 હોય, અને જ્યાં ઓછો બનતો હોય, કેવો હોય, નાનો હોય. તો આપણે ખૂણો કોઈ પણને આપી શકીએ, બરાબર, કે આને 30 આપો, કે આને 60 આપો, અહીંયા કોઈ ક્રમનું મહત્વ છે નહીં. બાકી આપણે મુક્તિ વખતે ધ્યાનમાં રાખશું કે જ્યાં મોટો ખૂણો બનતો હોય ત્યાં મોટું માપ આપવાનું, નાનો ખૂણો બનતો હોય ત્યાં આપણે નાનું માપ આપશું. બરાબર, તમે આ બાજુ 30 લખો અને આ બાજુ 60 લખો, એનાથી પણ કોઈ ફેર પડતો નથી. ચલો આપણે સાદી એક આકૃતિ દોરી દઈએ આની કરતાં, રાઈટ. ચલો અહીંથી આ સ્તંભને આપણે એક નામ આપી દઈએ. આ સ્તંભને શું કહી દઈએ? એ બી. અહીંયા સ્તંભને નામ આપી દઈએ આપણે સી ડી. અને અહીંયા બિંદુને નામ આપણે આપેલું હોય 80 મીટર. કેટલું આપેલું હોય? સોરી, ઈ બિંદુ. શું આપેલું હોય? ઈ બિંદુ. આ આખે આખું માપ કેટલું હોય? 80. સંપૂર્ણ માપ કેટલું છે મિત્રો? 80. ચલો આપણી આકૃતિ થઈ ગઈ તૈયાર, દેખાય કમ્પ્લેટ, રાઈટ. ચલો હવે શું કરશું મિત્રો? આપણને બે ત્રિકોણ મને અહીંયા તો દેખાય. કેટલા ત્રિકોણ દેખાય છે? બે. પહેલા એનો ઉલ્લેખ કરી દેવી, બંને સ્તંભ કેવા હે? સમાન ઊંચાઈના. મતલબ કે એનો અર્થ શું થયો? કે સ્તંભ ની ઊંચાઈ એ બી બરાબર સીડી. કેમ મેં આવું લખ્યું? એ બી બરાબર સીડી, સમજાય? બંને બાજુ જે સ્તંભ છે એની ઊંચાઈ કેવી આપેલી? એ સમાન ઊંચાઈ, સમાન. તો એ બીની જેટલી ઊંચાઈ હોય એટલી ને એટલી કોની હોય? સીડીની. સરળતા ખાતર આપણે એવું કરવી તો બંનેની ધારી લઈ ગયું, તો દાખલા તરીકે એચ છે, તો બંને સ્તંભની ઊંચાઈ, ધારો કે બંને સ્તંભની ઊંચાઈ એ બી બરાબર સીડી, બંનેની કેટલી છે? એચ છે. એટલે આની ઊંચાઈ કેટલી થાય? એચ. અને આની ઊંચાઈ પણ કેટલી થશે? એચ. હવે ટોચના ઉત્સેચકોણનું માપ 60 અને 30 છે, એ બિંદુએથી નિરીક્ષણ થાય છે. તો આપણે શોધવાનું શું હોય? તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો, એટલે એ બી અથવા તો સીડી, બેમાંથી એક શોધવાનું. એક શોધો એટલે બીજું મળી જાય. અને બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. તો નિરીક્ષણ બિંદુ કોણ છે મિત્રો? નિરીક્ષણ બિંદુ ઈ. નિરીક્ષણ બિંદુ ઈ થી એ બીનું અંતર, એ બી સ્તંભનું અંતર કેટલું થશે મિત્રો? તો ઈ થી એ બીનું અંતર કેટલું થાય? બી થી ઈ જેટલું થાય ને, તો એ બીનું અંતર કેટલું થશે મિત્રો? બી ઈ. અને અને નિરીક્ષણ બિંદુ ઈ થી ને તે સીડીનું અંતર કેટલું થાય છે? સીડી સ્તંભનું અંતર તો કેટલું થાય? તે ઈ થી ડી, એટલે કેટલું થાય? ઈ ડી. હવે ખૂણાનો ઉલ્લેખ આપણે કરી દેવી કે ખૂણો એ ઈ બી બરાબર 30 અને ખૂણો સી ઈ ડી બરાબર 60 અંશ તથા બી ડી બરાબર 80 મીટર. આટલું આપણને આપેલું છે. જે આપેલું હતું એ આપણે લખી દીધું. સ્તંભની ઊંચાઈ સરખી હતી, બંને બાજુ આપણે શું લઈ લીધી? એ જ નિરીક્ષણ બિંદુથી અંતર શોધવાના, એટલે બીઈ અને ઈડી આપણે શોધવાનું હોય. નિરીક્ષણ બિંદુથી અંતર, નિરીક્ષણ બિંદુથી આનું અંતર આટલું થાય ને બીઈ, અને આનું અંતર ઈડી. હવે શું કરવાનું? તો બીજી રીતે આપણને કંઈ ખબર પડે કે ન પડે, આપણે શું શીખ્યા છીએ? બંનેના ટેન લઈ લો. જે બે ત્રિકોણ દેખાય બી ત્રિકોણના શું લઈ લો? ટેન લઈ લો. તો મને એક તો ત્રિકોણ આ દેખાય અને બીજો ત્રિકોણ આ, તો બંને ત્રિકોણના આપણે ટેન લઈ લઈએ. પહેલાં પહેલાં ત્રિકોણનો ટેન આપણે લઈ, ચાલો પહેલા ત્રિકોણનો ટેન લઈશું. તો ત્રિકોણ કંઈક આવો હોય આપણી પાસે, ત્રિકોણ એ ઈ ડી બી, સોરી બી માટે. ચલો ત્રિકોણ કંઈક આવો બને, અહીંયા એ, અહીંયા બી અને અહીંયા ઈ. અહીંયા માપ આપણને આપેલું કેટલું મિત્રો? 30. બી ઈ આપણી જોડે છે નહીં, કંઈ વાંધો નહીં. આપણે પહેલાં ટેન તો લઈ લઈ, તો ટેન 30 બરાબર સામેની બાજુ શું થશે મિત્રો? એ બી છેદમાં પાસેની બાજુ શું થશે મિત્રો? બી.
tan 30 ની કિંમત મિત્રો 1 ના છેદમાં વર્ગમૂળ 3 b નું માપ ab નું માપ કેટલું આપેલું આપણે ધારેલું કેટલું લીધેલું h તો h ના છેદમાં b ચલો આપણે b જોઈ છે તો b ને સામે મોકલો તો ક્યાં જશે મિત્રો ગુણાકારમાં આ વર્ગમૂળ 3 ભાગાકારમાં જે 1 ના ભાગાકારમાં પણ 1 સાથે જે ગુણાને લઈને બધાયના ભાગાકારમાં જ ગણાય તો BE બરાબર શું થશે મિત્રો h વર્ગમૂળ 3 BE બરાબર શું થાય છે h વર્ગમૂળ 3 મિત્રો ચલો 1 નું કામ થઈ ગયું એવી ને એવી રીતે આપણે બીજા ત્રિકોણ માટે લઈ લો મિત્રો બીજો ત્રિકોણ આપણી જોડે કયો છે મિત્રો CED CED બીજો ત્રિકોણ આવો કઈક છે આપણી જોડે સી ઈ ડી અને ખૂણાનું માપ કેટલું છે મિત્રો 60 અને સી ડી કેટલું છે h તો ત્રિકોણ સી ઈ ડી માટે શું લઈ લઈશું આપણે એનો પણ tan લઈ લઈશું ને મિત્રો તો tan 60 બરાબર સામેની બાજુ સી ડી અને પાસેની બાજુ ઈ ડી ચાલ tan 60 ની કિંમત વર્ગમૂળ 3 સીડી નું માપ એચ છે ઈડી એમ ના એમ ચલો ઈડી સામે જાય તો ગુણાકારમાં બરાબર એચ તો વર્ગમૂળ 3 ગુણાકારમાં સામે જાય તો કેવો આવશે મિત્રો ભાગાકારમાં વર્ગમૂળ 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં ચલો તો ઈડી બરાબર શું મળશે મિત્રો એચ ના છેદમાં વર્ગમૂળ 3 મીટર હવે શું શીખ્યા હતા આપણે મિત્રો યાદ કરો તો કે આપણે શું કરવાનું બે ત્રિકોણ આપેલા હોય બંને ત્રિકોણ લઈ લેવાના ત્રિકોણ આવી જાય પછી એક સીધી રેખા લેવાની તો આ સીધી રેખા છે આપણી જોડે મિત્રો તે સીધી રેખા આપણે લઈ લઈએ કઈ સીધી રેખા બીઈ ડી વાળી કઈ સીધી રેખા લઈશું આપણે મિત્રો બીઈ ડી વાળી તો બીઈ ડી વાળી સીધી રેખા લઈ લઈએ આપણે ચલો આપણી પાસે આવી કઈક રેખા છે અહીંયા છે બિંદુ બી અહીંયા છે બિંદુ ઈ અને છેલ્લે છે બિંદુ ડી તો આખે આખું બીડી બરાબર શું થશે મિત્રો બીઈ એક કટકો બીઈ વત્તા બીજો કટકો ઈ ડી આટલો ભાગ વત્તા આટલો ભાગ હવે આમાંથી જે જે એનું માપ હોય લખી દો ઈડી બીડી બરાબર આપણી જોડે છે કેટલું છે એસી બીઈ આપણી જોડે છે મિત્રો બીઈ પણ છે કેટલું છે એચ વર્ગમૂળ 3 બીઈ કેટલું છે મિત્રો એચ વર્ગમૂળ 3 તો બી લખી દો એચ વર્ગમૂળ 3 વત્તા ઈડી નું માપ પણ આપણી જોડે છે કેટલું એ એચ ના છેદમાં વર્ગમૂળ 3 આ છેદના વર્ગમૂળ 3 આપણે કાઢવા મિત્રો ચોકડી ગુણાકાર કરો લસા કરો ગમે તે થાય આપણે એક નવી રીત શીખેલા એ કહ્યું કે જો છેદના વર્ગમૂળ 3 કાઢવા હોય ને તો બાકીના બધા પદને વર્ગમૂળ 3 વડે ગુણી દેવાના ખાલી જેના છેદમાં હોય ને એને ગુણવાના નહીં ચલો તો 80 ના છેદમાં છે વર્ગમૂળ 3 ના તો એને ગુણી દો 80 વર્ગમૂળ 3 વત્તા સોરી બરાબર બરાબર h ના h વર્ગમૂળ 3 સાથે વર્ગમૂળ 3 ગુણાય વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એટલે 3 આપણે હમણાં જ શીખ્યા તો ગુણ્યા 3 વત્તા આ h ના છેદમાં વર્ગમૂળ 3 છે તો એને ગુણવાના નહીં થઈ ગયું કામ આપણું છેદના વર્ગમૂળ 3 કાઢવા માટે બધાયને વર્ગમૂળ 3 વડે ગુણવાના જેના છેદમાં હોય એને ગુણવાના નહીં લસાઈ તમારે નહીં લેવો પડે ચોકડી ગુણાકારે નહીં લેવો પડે તો 80 ના છેદમાં નથી તો એના વડે ગુણ્યા એચ ને વર્ગમૂળ 3 ના છેદમાં નહોતા તો એને ગુણ્યા વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એટલે કેટલા થઈ ગયા 3 અને એચ ના છેદમાં હતા તો એને ગુણ્યા નહીં ચલો 80 વર્ગમૂળ 3 આ કેટલા હે 3 એચ ના 4 એચ સોરી 1 એચ 3 ને 1 કેટલા થાય 4 ચોકલેટ ચોકલેટ સરખું સરખું તો સરવારો થાય આપણે એચ જોઈએ છે તો 4 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં કેટલા આવશે 20 તો માટે આપણને એચ બરાબર શું મળી ગયું મિત્રો 20 વર્ગમૂળ 3 મીટર એચ એટલે શું હતું સ્તંભની ઊંચાઈ એચ એટલે શું હતું મિત્રો બંને સ્તંભની ઊંચાઈ બંને સ્તંભની ઊંચાઈ કેટલી હતી એચ તો આપણે એક જવાબ આપણને મળી ગયો મિત્રો એચ એટલે બંને સ્તંભની ઊંચાઈ કેટલી લખશું આપણે માટે
બંને સ્તંભની ઊંચાઈ વીસ વર્ગમૂળ ત્રણ મીટર થાય. હજી બાકી છે દાખલામાં, હજી શું બાકી છે જોજો. બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. નિરીક્ષણ બિંદુથી અંતર એટલે કયું કયું? બીઈ અને ઈડી આપણે શોધવાનું છે. શું શોધવાનું મિત્રો? બીઈ અને ઈડી. તો બીઈનું માપ છે આપણી જોડે, જો પહેલા ત્રિકોણમાં મળેલું હોય ને એચ વર્ગમૂળ ત્રણ, અને ઈડીનું માપ પણ આપણી જોડે છે. તો બીઈ અને ઈડીના માપમાં આપણે એની કિંમત મૂકી દઈ એટલે આપણું કામ થઈ જાય મિત્રો. ચલો, તો આપણી જોડે શું છે મિત્રો? બીઈ બરાબર છે ને, બીઈ બરાબર કેટલા છે? એચ વર્ગમૂળ ત્રણ. તો બીઈ બરાબર એચ ના એચ, એચ ની બદલે એની કિંમત મૂકજો. કેટલી છે આપણી જોડે? વીસ વર્ગમૂળ ત્રણ. તો વીસ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ હતા એમ ના, એચ ની બદલે એની કિંમત ગુણ્યા વર્ગમૂળ ત્રણ એમ ના, એમ વીસ વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ ત્રણ ભેગા થાય કેટલા થઈ જાય? ત્રણ. વીસ ગુણ્યા ત્રણ તો કેટલો આપણો જવાબ થઈ જાય છે? સાઠ મીટર. તો બીઈ બરાબર કેટલું આવી ગયું? સાઠ મીટર. બીઈ એટલે કયા સ્તંભનું અંતર હતું? તો એબી સ્તંભનું અંતર ઈથી અંતર કેટલું હશે મિત્રો? સાઠ મીટર હોય. હજી બીજા સ્તંભનું બાકી રહ્યું, તો એના માટે આપણે કોનો ઉપયોગ કરશું? ઈડીની કિંમતનો. તો ઈડી બરાબર આપણને જો મળેલું હોય એચના છેદમાં વર્ગમૂળ ત્રણ, એચના છેદમાં વર્ગમૂળ ત્રણ. ચલો, એચની કિંમત વીસ વર્ગમૂળ ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણ, વીસ વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ ત્રણ ગયા. તો ઈડી બરાબર કેટલા મળી ગયા આપણને મિત્રો? વીસ. તો આ કોનું અંતર થઈ ગયું? ઈડી એટલે ડી બિંદુથી સીડી વાળા સ્તંભનું, ઈ બિંદુથી. તો સીડીનું, સીડી સ્તંભનું ઈથી અંતર 20 મીટર હોય. અહીંયા આપણો દાખલો પૂરો થાય. રેડી મિત્રો? આવડે. હજી કહું છું, આપણે શું શીખ્યા માત્ર? કે બંને ત્રિકોણ દેખાય, બંને ત્રિકોણના ટેન લઈ લો, એક સીધી રેખા લઈ લો, કોઈ પણ દાખલો થાય, કંઈ બીજું કંઈ તમારે ચિંતા કરવા જેવું નથી. રેડી? આ જ રીતે આપણે દાખલો ગણ્યો. હજી આગળનો દાખલો આપણે જોઈ, એ જ રીતે થશે. એક વસ્તુ યાદ રાખજો કે ત્રિકોણમિતિમાં આપણે કેવી રીતે દાખલો ગણશું હંમેશા મિત્રો? કે બંને જે ત્રિકોણ બનતા હોય બે ત્રિકોણના શું લઈ લેવાના? ટેન. અને પછી શું કરી દઈશું આપણે મિત્રો? એક સીધી રેખા જ જરૂર પડે તો, એટલે દાખલો થઈ જાય. આગળનો દાખલો જુઓ. નહેરના એક કિનારા પર ટીવી ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તો આ ટીવી ટાવરનું માપ શું આપેલું આપણને? એ બી એ નહેરના કિનારા ઉપર ઉભેલો છે. ટાવરની સામેના બીજા કિનારા પર, એ નહેરનો બીજો કિનારો છે ને, એક કિનારો પર ટાવર ને બીજા કિનારા પર એક બિંદુથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું હોય? સાઈઠ. એટલે આ સી થી બી રહ્યું એ શું હોય? આપણું નહેર. સી થી બી આપણી શું હોય મિત્રો? નહેર. ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલા નિરીક્ષણ બિંદુથી આ નહેર છે, અને એના તળિયેથી આ બાજુ નિરીક્ષણ બિંદુ એ 20 મીટર દૂર, એટલે સી થી 20 મીટર દૂર એક બિંદુથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપેલું મિત્રો? 60. જુઓ આકૃતિ, આપણને ચોપડીમાં આકૃતિ આપેલી જ છે, રકમમાં આપેલી જ છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. બે વસ્તુ આપણે શોધવાની કીધી. કઈ બે વસ્તુ મિત્રો? ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ. ચલો, આ એબી શું હોય આપણા માટે? ટાવર. આ શું એ સીબી? સીબી શું એ આપણા માટે? નહેર. આ ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. ત્યાંથી 20 મીટર દૂર આપણને એક બિંદુ કયું આપેલું છે? ડી. આનું માપ આપણને કેટલું આપેલું છે? 30. આ માપ આપણને કેટલું આપેલું છે? 60. રેડી મિત્રો? દેખાય બધાને? આ બિંદુ છે ડી, આ બિંદુ છે છી, આ બિંદુ છે બી, અને આ બિંદુ એ. તો આપણે આકૃતિ આપેલી જ છે, આપણે કંઈ બહુ ચિંતા કરવા જેવું નથી. હવે આપણે સીધા શીખા એમ કે બંને ત્રિકોણના શું લઈ લો? ટેન. બંને ત્રિકોણના આપણે ટેન લઈ લઈએ. ચાલો, પહેલાં કોનો લઈશું ભાઈ? જે આપણને ગમે એનો લઈએ. કાંઈ પહેલાં અંદરના ત્રિકોણનો લઈ લઈએ, પણ એની પહેલાં થોડું લખાણ લખી દઈએ આપણે કે ભાઈ ટાવરની ઊંચાઈ કેટલી છે મિત્રો? એ બી બીજું નહેરની પહોળાઈ કેટલી છે મિત્રો?
સીડી નહેરની પહોળાઈ કેટલી છે મિત્રો? સીડી આ પણ આપણે મેળવવાનું છે ને એબી પણ આપણે મેળવવાનું છે, બંને મેળવવાનું. હેડ ચાલો તો, અને સી બિંદુ સી અને ડી વચ્ચેનું અંતર સી બી, સોરી નહેરની પહોળાઈ શું આપેલી મિત્રો આપણને? સી બી નહેરની પહોળાઈ સી બી, અને સી અને ડી વચ્ચેનું અંતર શું છે મિત્રો? સી ડી કેટલું આપેલું હોય? 20 મીટર. કેટલું છે? 20 મીટર. હવે આપણે ખૂણાનો એક ઉલ્લેખ કરી દઈએ કે ખૂણો એ સી બી બરાબર 60 અને ખૂણો એ ડી બી બરાબર 30. બંને ત્રિકોણના ટેન લઈ લો, સીધી અને સિમ્પલ વાત, કંઈ બહુ લાંબી ચર્ચા નહીં, કંઈ શીખવાની જરૂર નથી. પહેલાં લઈ લઈએ આપણે, હા આ બાજુ આપ્યા તો એવડી ત્રિકોણ દોરો, એનથી નહીં કોઈ ફેર પડતો નથી. પહેલાં આપણે અંદરનો ત્રિકોણ લઈએ, અહીંયા કયું બિંદુ છે એ, અહીંયા કયું બિંદુ છે બી, અને અહીં કયું બિંદુ એ સી. અહીં ખૂણો કેટલાનો આપેલો મિત્રો? 60. એક પણ માપ આપણી જોડે છે નહીં, કંઈ વાંધો નહીં, એમ નામ રાખીએ આપણે. હેડ ચાલો તો શું કરશું મિત્રો? ટેન લેવી તો ટેન 60 બરાબર એ બી છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે શું થાય છે? બીસી અથવા તો સી બી. ટેન 60ની કિંમત વર્ગમૂળ 3 બરાબર એ બીનું માપ નથી, સી બીનું માપ નથી, તો એને આપણે એમ નામ રાખવી. રેડી મિત્રો? ચાલો સી બીને સામે મોકલવી તો શું થશે મિત્રો? સી બી ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર એ બી. સી બીનું માપ આપણને મળી જાય છે કેટલું? એ બીના છેદમાં વર્ગમૂળ 3 મીટર. આ એમના તો અહીંયા એક કિંમત નથી, તો આપણને આવું મળ્યું તો જરાય ગભરાયશો નહીં, નિયમ પ્રમાણે દાખલો ગણતા જાઓ, બંનેના ટેન લેતા જાઓ, તમારો દાખલો આપોઆપ થશે. ચલો બીજો ત્રિકોણ લઈ લઈએ આપણી પાસે. બીજો ત્રિકોણ કયો છે? તો આવો કંઈક ત્રિકોણ છે ને, ત્રિકોણ એ, અહીંયા બી, અહીંયા ત્રિકોણ ડી, સોરી ખૂણો બિંદુ ડી, અને ખૂણો કેટલાનો આપેલો? 30. તો આ ત્રિકોણ માટે ટેન લઈ લો, શું થશે મિત્રો? ટેન 30 બરાબર સામેની બાજુ એટલે કેટલા થાય મિત્રો? એ બી છેદમાં પાસેની બાજુ એટલે કેટલા થાય? ડી બી. ટેન 30ની કિંમત 1ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર એ બીનું માપ એ બી એમ નામ, ડી બીનું માપ ડી બી એમ નામ. એક કંઈ માપ આપણી જોડે છે જ નહીં, તો એમ નામ. હા છે 20 ખરું, પણ એ કહ્યું એ ડીસી છે, એ તો ક્યાંય આવતું નથી. ચાલો તો ડી બી આ બાજુ આવે તો ગુણાકારમાં, વર્ગમૂળ 3 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. ગુણ્યા 1 ન લખવી તો ચાલ, તો ડીપીનું માપ મળી ગયું. હજી કહું છું મિત્રો, નથી આવડતું કંઈ વાંધો નહીં, બંનેના ટેન લઈ લો ત્રિકોણના. હવે શું કરશો? એક સીધી રેખા લઈ લો, આ સીધી રેખા દેખાય આપણને, ડી સી બી બિંદુવાળી, એને લઈ લો. ચલો ડી સી બી બિંદુવાળી રેખા આપણે લઈ લઈએ. ચલો તો આ ડી સી બી બિંદુવાળી રેખા આપણે લીધી, ડી અહીંયા છે બિંદુ સી અને આ બિંદુ બી. આ માપ કેટલું આપેલું હોય? 20. ચલો આપણે શીખાય એમ કે ડી થી બીનું અંતર ડી બી બરાબર બે કટકા કયા થાય? ડી સી વત્તા સી બી, આટલું થશે ને? આ તો બધે મેં થશે તે આખે આખું, એટલે શું થાય? બે કટકાનો સરવારો. હવે માપ મૂકતા જાઓ, આપણી પાસે કયા કયા માપ છે જોવો. તો સી બીનું માપ કેટલું છે? એ બી છેદમાં વર્ગમૂળ 3 અને ડી બીનું માપ એ બી ગુણ્યા વર્ગમૂળ 3. સીબીનું માપ કેટલું છે? એ બી સીબી એ બી છેદમાં વર્ગમૂળ 3. સીબીની જગ્યાએ એનું માપ મૂકી એ બી છેદમાં વર્ગમૂળ 3 વત્તા ડીસી કેટલું છે? 20. અને ડીબીનું માપ કેટલું છે મિત્રો? એ બી ગુણ્યા વર્ગમૂળ 3. ડીબીનું માપ કેટલું છે મિત્રો? એ બી ગુણ્યા વર્ગમૂળ 3. ચલો છેદના વર્ગમૂળ 3 કાઢવા શું કરશું? શીખી ગયા આપણે, વર્ગમૂળ 3 વડે ગુણી દો બધાને.
ચલો આના છેદમાં નથી તો આને ગુણવા પડશે, વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે કેટલા થઈ જાય ત્રણ. ચલો વીસ ના છેદમાં નથી તો એને વર્ગમૂળ ત્રણ વડે ગુણી દો, વત્તા એબી ના એબી. શું નિયમ આપણે નવો શીખેલા એ કે જેના છેદમાં હોય એને નહીં ગુણવાનું, બાકીના બધાને ગુણ દેવાના. તો એબી ના છેદમાં નહોતું તો એને ગુણ દીધા, વર્ગમૂળ ત્રણ હતા અને બીજા વર્ગમૂળ ત્રણ ગુણાના એટલે ત્રણ. વીસ ના છેદમાં નહોતું તો એને ગુણ દીધા, એબી ના છેદમાં હતું તો એને ગુણ્યા નથી. ચલો તો આ કેટલા થઈ જાય, ત્રણ એબી બરાબર વીસ વર્ગમૂળ ત્રણ વત્તા એબી. ચલો એબી નો એબી યાર સરવારો બાદ બાકી થાય તો એને આ બાજુ લઈ લો, તો ત્રણ એ બી, એ બી આ બાજુ આવે તો નિશાની બદલાય. ચલો ત્રણ એ બી માંથી ત્રણ ચોકલેટ માં એક ચોકલેટ જાય તો કેટલી વધે, એક ચોકલેટ બે ચોકલેટ બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં છેદ ઉઠશે દસ. તો એ બી બરાબર કેટલા આવ્યા મિત્રો, દસ વર્ગમૂળ ત્રણ મીટર. એ બી એટલે શું હતી, ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ આપણને કેટલી મળી ગઈ, દસ વર્ગમૂળ ત્રણ. હવે આપણે શું મેળવ્યું છે મિત્રો, નહેરની પહોળાઈ. નહેરની પહોળાઈ એટલે શું મેળવવું, એ સીબી. નહેરની પહોળાઈ એટલે શું મેળવવું આપણે, સીબી. સીબી એટલે ખબર છે, એ બી છેદમાં વર્ગમૂળ ત્રણ. સીબી એટલે કેટલા આપેલા છે, એ બી છેદમાં વર્ગમૂળ ત્રણ. તો સીબી બરાબર કેટલા છે, એ બી ના છેદમાં વર્ગમૂળ ત્રણ. તો સીબી બરાબર એ બી નું માપ કેટલું હોય, દસ વર્ગમૂળ ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણ. વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ગયા તો સીબી બરાબર કેટલા આવશે, દસ મીટર. તો આમ શું થઈ ગયું કે ટાવરની ઊંચાઈ કેટલી હશે ભાઈ, દસ વર્ગમૂળ ત્રણ મીટર. અને નહેરની પહોળાઈ કેટલી હશે મિત્રો, દસ મીટર. કેટલી હશે, દસ મીટર. તો એકદમ સહેલા દાખલા છે, આપણને આવડે. કેમ આવડશે, તો આપણે ખાલી શું કરવાનું છે, જે ત્રિકોણ દેખાય છે એ બેના ટેન લઈ લેવાનું. એટલે એનો અર્થ શું છે, તમારે આ ચેપ્ટરમાં માત્ર આકૃતિ દોરતા એક શીખવાનું, આકૃતિની પ્રેક્ટિસ કરો, આકૃતિ દોરતા આવડે એટલે કોઈ પણ દાખલો આવડે. તો હવે ન કહેતા ચેપ્ટર નંબર નવ અઘરું છે. ચેપ્ટર નંબર નવના માર્ક આપણા માટે રોકડા છે. બેઝિક વાળાને બે માંથી બે આવશે, સ્ટાન્ડર્ડ વાળાને ચારમાંથી ચાર આવશે, રોકડા આવશે જ તે. કેમ, એકદમ સિમ્પલ છે, બંને ત્રિકોણના શું લેવાના, ટેન ને પછી એક સીધી રેખા, આટલું આવડે એટલે કોઈ પણ દાખલો આવડે. રેડી, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખી. કેવો લાગ્યો તમને લેક્ચર, ચેપ્ટર નવ આવડ્યું કે ન આવડ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હજી પણ આપણે આગળના દાખલાઓ આગલા લેક્ચરમાં આપણે ગણશું. રેડી, બાકી જ્ઞાનશાળા તમારા માટે છે, તમારા લીધે છે. તો દરેક મિત્રોને જણાવજો ભાઈ, જ્ઞાનશાળા પ્લેટફોર્મ ઉપર ગણિત વિજ્ઞાનના એકદમ સરળ ભાષામાં, સહેલી ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. તો તમે એમાં જોડાઓ, એને સબસ્ક્રાઇબ કરો અને અમારો ઉત્સાહનો વધારો. આભાર, થેન્ક યુ, જય ભારત, જય હિન્દ.